मित्रों आपना गुजरातनी भूमि महान पुरुषों ने कारण पावन छे। अहीं घणा महान संत थई गया जेमा मेकरण दादा, जलाराम बापा, बजरंगदास बापा, आपा गीगा, देवायत पंडित वगैरह नो समावेश थाय छे। परंतु शू मित्रों तमे जाणो छो कि आ महान संतो मात्र गुजरात में ज केम जन्म्या अने मात्र गुजरातना ज लोकोनी सेवा केम करी? जो तमे पण जाणवा मागो छो ने तो ध्यान ते आ वीडियो अंत सुधी जरूर जुओ। शुरुआत करिए ते पहला एक लाइक जरूर करजो। मित्रों सौ प्रथम आपणे वात करीशुं के कोण कोण महान संतो आपणा गुजरातनी पावन धरती पर अवतर्या छे। नंबर एक मेकरण दादा। मित्रों मेकरण दादानो जन्म कच्छ जिल्लाना खोंभंडी गाममां थयो हतो। तेमना पितानुं नाम हळदोरजी अने मातानुं नाम फायाबाई हतुं। તેમનું બાળપણનું નામ મેકોજી હતું જે તેમની માતાએ પાળ્યું હતું। કહેવાય છે કે તેમણે માત્ર 12 વર્ષની ઉંમરે જ સાધુ તરીકે દીક્ષા લીધી હતી। દીક્ષા લીધા બાદ તેનું નામ મેકરણ પડ્યું હતું। તેઓ હંમેશા પોતાના ખંભા પર કાવડમાં રોટલો અને પાણી ભરીને કચ્છના રણમાં ભૂખ્યા તરસ્યા લોકોને પૂરું પાડતા। તેમની સાથે મોટા ભાગે લાલિયો નામનો ગધેડો અને મોતિયો નામનો કૂતરો રહેતા। તેમણે તેમના 11 શિષ્યો સાથે દ્રાગ ગામમાં સમાધિ લીધી હતી। નંબર બે દાસી જીવણ। મિત્રો દાસી જીવણનો જન્મ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં થયો હતો, જે સંવંત 1806માં આસોવદ અમાસ એટલે કે દિવાળીના દિવસે ચમાર જ્ઞાતિના એક ગરીબ કુટુંબમાં થયો હતો। તેમનું મૂળ નામ જીવણદાસ હતું। તેમના પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ શામબાઈ હતું। દાસી જીવણના પિતાનો વ્યવસાય તે સમયે મરેલા પશુના ચામડા ઉતારી તેને કેળવવાનો અને ઇજારો રાખવાનો હતો। ગોંડલ સ્ટેટના ચમારોમાં દાસી જીવણના પિતાનું નામ બહુ મોટું હતું। વ્યવસાય પ્રમાણે તેઓ ચમાર જ્ઞાતિમાં જન્મ્યા, પરંતુ કૃષ્ણ ભક્ત જીવનદાસ બાપુ પોતે પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતા, એટલે જ તેઓ દાસી જીવન તરીકે જાણીતા બન્યા। નંબર ત્રણ બજરંગદાસ બાપા। મિત્રો બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે થયો હતો। તેઓ બજરંગદાસ બાપા, બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે ઓળખાય છે। બજરંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાની હતું। મૂળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાય થયા હતા। વર્ષ 1906માં ચાચરિયા હનુમાન મંદિરમાં ભક્તિરામ તરીકે માતા શિવકુંવરબાના કુખે તેમનો જન્મ થયો હતો। એમના પિતાનું નામ હરિદાસ બાપુ હતું। ભક્તિરામ 11 વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા। અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરુ સીતારામ બાપુ સાથે થઈ અને તેઓ તેમના શિષ્ય બન્યા અને આજે ગુજરાતમાં એક મહાન સંત તરીકે પૂજાય છે। સંત દેવીદાસ। મિત્રો લગભગ 350 વર્ષ પહેલાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના મહાન સંત હતા। તે સમયમાં રક્તપિત્ત ક્ષય જેવા લાઇલાજ ગણાતા રોગોથી પીડાતા દર્દીઓની તેઓ સેવા કરતા અને ભૂખ્યાઓને ભોજન ખવડાવતા। મિત્રો હાલ પરબધામમાં તેમની સમાધિ છે, જેના દર્શન માટે દૂર દૂરથી હજારો લોકો દરરોજ અહીં આવે છે। જલારામ બાપા। મિત્રો જલારામ બાપાનો જન્મ 1856ની કાર્તિક સુદ સાતમના દિવસે લોહાણા સમાજમાં રાજકોટ નજીક આવેલા વીરપુર ગામમાં થયો હતો। જલારામ બાપા બાળપણથી જ પ્રભુ ભક્તિમાં રસ ધરાવતા હતા અને તેમાં જ લીન રહેતા હતા। મિત્રો કહેવાય છે કે જલારામ બાપા એક દાની પુરુષ હતા। તે હંમેશા ભૂખ્યાને ભોજન કરાવીને જ પોતે જમતા। જી આ મિત્રો, તેઓએ એક સમયે પોતાની પત્નીના ઘરેણાં વેચીને પણ ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું। આવા મહાન સંત પુરુષ જલારામ બાપાએ વીરપુરમાં એક સદાવ્રત ચાલુ કર્યું હતું, જે આજે પણ અવિરત ચાલુ છે। મિત્રો આ બધા મહાન સંતોનું ગુજરાતની પાવન ધરતી પર અવતરવું એક જ વાતનો સંકેત આપે છે કે એક સમયે ગુજરાત એક પુણ્ય ભૂમિ હતી। અહીં દરેક લોકોમાં દયાભાવ હતો, પાપ શું થાય એ કોઈને ખબર ન હતી। મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો। ધન્યવાદ।